પેલા અમે કપાસ વાવતા ત્યારે ભલામણ નહોતી, તો પાયાના ખાતર બીજા હતા, એ બધા ખાતરના મોટા વધારે ખર્ચા હતા. પાયાના ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ વાપર્યું અને એનાથી ઘણો લાભ થયો. પેલા તો નકર ડીએપી જ વાપરતા, પણ આ વોટર સોલ્યુબલ આ ખાતર નાખવાથી ઘણો ફાયદો થયો. એ પછી માઇક્રો ન્યુટ્રલ ખાતર, વોટર સોલ્યુબલ ખાતર એ બધા વાપરવા માંડ્યા, એનાથી ઘણો ફાયદો થયો. ઉપનાશકમાં મેં ડાયથેન, કોપર અને સાપ પાવડરનો 3 ડોઝનો ઉપયોગ કરેલો છે. મેં વોટર સોલ્યુબલ ખાતરમાં 19-19-0 બે વખત, 0-12-61 એક વખત અને 0-52-37 એક વખત ઉપયોગ કરેલ છે. સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવામાંથી ફળ ફાલની ફૂલની સંખ્યા, સાપવા ખરતા ઓછા થાય, છોડનો વિકાસ તંદુરસ્ત છોડ અને બહુ સારું રિઝલ્ટ એનું દેખાય. અમે ઈ કૃષિ સાથે જોડાવા અમને આ ખાતરનું પાયાનું બધું જે સમયાંતરે જ્ઞાન બધું મળ્યું. પહેલાં એગ્રોના આધારે બધું હાલતા, એટલે આમાં ખર્ચ ઓછો થયો અને બધા રિઝલ્ટ અને સમયે સમયે ફોન કરીને પૂછતા, એટલે બધી પાકની માવજતની નાતે બધી અમને વધારે માહિતી મળી. મહિન્દ્રા ઈ કૃષિ જે ખેડૂતની સાથે રહીને આમ કામ કરે છે અને જે આ બધા ખેડૂતને ભલામણ છે કે મહિન્દ્રા ઈ કૃષિ સાથે જોડાય અને આવા બધા પાકમાં અને બધા જે ભલામણ આપે અને એનું માર્ગદર્શન લે તો ઘણો ફાયદો થાય છે ખેડૂતો.